નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ફરી આપણે મળીએ છીએ આપણે ફરી મુલાકાત કરી રહેવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ નાઇન્થ યુનિટ ફોર કોલ ઓફ ધ હિલ્સ મતલબ પર્વતોનો પોકાર એટલે કે બુલાવો મિત્રો આ જે યુનિટ છે એ વન ઓફ માય ફેવરેટ એટલે કે મારો જે આમ પ્રિયમાંનું એક ગણાય ને એમાંનો એક આ યુનિટ છે આગળ પણ બીજા અનેક યુનિટ છે કે જે મને ખૂબ ગમે છે એમાંથી એક આ છે કેમ એટલું પ્રિય છે તો એનું રીઝન છે કે આ યુનિટની અંદર એક કહેવાય ને કે એક અભિમન્યુનું એક વાક્ય મને યાદ આવે છે કે મિત્રો હિંમતથી હારજો પણ હિંમત ના હારતા શું કહે છે હિંમતથી હારજો એટલે કે જો તમે હારી જાઓ ને તો કંઈ વાંધો નહીં હિંમતથી હારજો એટલે કે પૂરેપૂરી કોશિશ કરજો જીતવાની ઓકે ના જીતાયું એ અલગ વાત છે પણ કોશિશ કરવાની કે હા હું જીતી સજ ના જીતાયું તો કંઈ વાંધો નહીં પણ સ્ટાર્ટિંગની અંદર જ હાર નહીં માની લેવાની કે ના યાર હવે તો હું હારી ગયો હવે તો મારો કોઈ મતલબ નથી એટલે કે કેવી રીતના અને એક્ઝામ્પલ દ્વારા તમને હું સમજાવું કે દાખલા તરીકે માની લો કે તમે હંડ્રેડ મીટરની રેસ પર દોડી રહ્યા છો અથવા તો ટુ હંડ્રેડ મીટર અથવા તો રિલે વોટ બરાબર તમે દોડી રહ્યા છો ચાર પાર્ટિસિપન્ટ છો તમે ચાર પ્લેયર્સ છો તમે ચાર અલગ અલગ વ્યક્તિ તમે દોડી રહ્યા છો તમને ખબર છે કે તમારાથી બે વ્યક્તિ આગળ છે બરાબર હવે તમને મેન્ટલી જો એવું થઈ ગયું કે આ મારાથી બે વ્યક્તિ આગળ છે તો એ સો ટકા એ જ જીતવાના છે તો તમે હારી ગયા પરંતુ એ બે વ્યક્તિને આગળ દોડતા હોવા છતાં પણ જો તમે મનમાં એમ વિચારો કે ના હું આ બે વ્યક્તિને ડિફેટ કરીશ એટલે કે હું આ બે વ્યક્તિઓને હરાવીશ તો તમે ભલે ને પછી હારી જાઓ તો પણ તમે જીતી ગયા આ બહુ સમજવા જેવી વાત છે કે ક્યારેય હિંમત ન હારવી એમ હારી ન જવું ગમે એટલું આપણી સામે મોટી મુસીબત કેમ ના હોય ગમે એટલી મુસીબત હોય પણ એનાથી ડરીને કે હારીને બેસી ન રહેવું જોઈએ એનો સામનો કરવો જોઈએ અને મુકાબલો કરવો જોઈએ એ એ એક નિડરતાથી એ એક નિડરપણા ભાવથી એનો મુકાબલો કરવો જોઈએ એ આપણને આ યુનિટમાં શીખાડવામાં આવ્યું છે અને બીજી વસ્તુ આ યુનિટમાં આપણને ખાસ શું શીખાડવામાં આવી છે એક દાખલા તરીકે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું તમને કે તમારા પેરેન્ટ્સ તમને આપણને આ દરેકને એક આદત છે શું આદત છે કે કોઈક વસ્તુ લાવ્યા હોય આપણા ઘરે કંઈક નવી વસ્તુ હોય અને આપણા પેરેન્ટ્સે આપણને એમ કીધું હોય કે બેટા આને ટચ ના કરીશ હા ઓકે હવે પ્રોબ્લેમ શું થાય કે આપણને જેવું આવું કોઈ કહે ને કે આને ટચ ના કરીશ અથવા તો આમ ન કરીશ આપણે એ જ વસ્તુ સૌથી વધારે ટાઈમ કરતા હોઈએ મતલબ કે એ એ ટચ ન કરવાનું કીધું હોય ને તો આપણને મેન્ટલી એને ટચ કરવાની વૃત્તિ જાગે સાચું કે ખોટું સાચું તમે બી તમારા અનુભવથી કંઈ કહી શકો છો અને તમે જાતે બી વિચારી શકો કે હા સરની વાત સાચી છે કે આપણા પેરેન્ટ્સ અમુક વસ્તુ માટે ના પાડી હોય ને આપણે એ જ વસ્તુ કરીએ છીએ બરાબર અને એ જ વસ્તુ જ્યારે કરીએ ને ત્યારે એમાં આપણને પછી પસ્તાવો થાય કે ચાલું આમ નતું કરવા જેવું બરાબર છે અહીંયા પણ કંઈક વાત એવી છે કે હંમેશા આપણાથી મોટાની અથવા તો આપણાથી અનુભવી જે લોકો હોય ને એમની વાત સાંભળવી જોઈએ અને કોઈ વાર આપણને કોઈ વસ્તુ માટે ના પાડી હોય ને તો એ આપણને એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા પેરેન્ટ્સે કંઈક સમજી જાણી વિચારીને જ આપણને એ વસ્તુ કરવા માટે ના પાડી હોવી જોઈએ એટલે ઓલવેઝ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ ઓલવેઝ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ બરાબર હંમેશા તમારા માતા પિતા અને તમારા મોટા જે વ્યક્તિઓ હોય એમનું હંમેશા માન રાખો એ જે કહે છે ને કરો કેમ કારણ કે કંઈક ને કંઈક એના રીઝન હશે જ તમને ના પાડવાની બરાબર છે તમને કહ્યું કે ભાઈ ચોકલેટ ન ખાઈશ ન ખાઈશ અથવા તો આ સિઝનની અંદર તમને કહ્યું હોય કે ઠંડુ વસ્તુ ન ખાઈશ ન ખાઈશ એ કંઈક કારણ છે એમને અનુભવ છે બરાબર અને આપણે આપણને એમ કે ના મને જ બધી સમજ પડે છે એવી રીતના આપણે એમનો અનાદર કરીએ છીએ અને પછી છેલ્લે આપણને શું હોય છે તો કે પસ્તાવાનો વાર હોય છે આપણે કહ્યું કે બેટા એક્ટિવા કે સ્કૂટી કે બાઇકની સ્પીડ લિમિટ રાખજે સ્પીડ લિમિટ રાખજે ના પણ આપણે તો ધૂમ મજાવાની છે અને પણ આ સિઝનમાં હવે આ સિઝનની અંદર આપણને ખબર હોય કે વેટ રોડ હોય રસ્તો ભીનો હોય આપણે ધૂમ મચાવવા જઈએ ને આપણે ધૂમ દઈને પડીએ છીએ ક્લિયર આ વસ્તુ એટલે કે જે આપણા પેરેન્ટ્સ અથવા તો આપણા એલ્ડર્સ આપણાથી જે મોટા વ્યક્તિ હોય ને એ આપણને અમુક વસ્તુ કહેતા હોય ને ન જ કરવી જોઈએ ક્લિયર તો જાણીએ આખી ચર્ચા શું છે શું નહીં અને શું છે આખી વાર્તા અને બહુ સરસ મજાની વાર્તા છે અને જ્યારે પણ આ વાત તમે વિડીયો સાંભળવા માટે બેસો તો મહેરબાની કરીને તમારી પાસે એક ટેક્સ્ટબુક રાખજો કે જેથી કરીને તમે એમાં હું જે બોલું એ તમે સાંભળો અને હું જે ટ્રાન્સલેશન કરું એ તમે સમજી શકો ક્લિયર ચાલો શરૂઆત કરીએ છીએ ઓકે હે મિયાન લુકિંગ સેડ

ધ હિલ ધેટ ડ્રેલ મસ્ટ હેવ કિલ્ડ હર શું કે છે કદાચ મેં તેને ખોઈ નાખી છે અથવા તો મેં તેને ગુમાવી નાખી છે મેં તેના પગલાંના નિશાન પર્વત ઉપર જતા જોયા છે તે દુષ્ટે તેને મારી નાખી હોવી જોઈએ

શું છોકે જે કે તેઓ તેને એટલે કે તેણીને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા આપતા હતા દરરોજ આપતા હતા બટ ધીન હી ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ પરંતુ આમ છતાં એ તેમની પોતાના કુટુંબની એકમાત્ર સભ્ય ઘર છોડીને ચાલી ગઈ જે કલુવા હતા ને કલુવા જે હતી ને હે ને એ એમની એક બકરીનું નામ હતું બરાબર છે કે જેઓ અબુ કાન એક વ્યક્તિ હતા કે ફેમિલી મેમ્બર કલુઆ હતી પરંતુ એક રાત્રે તે અચાનક દોરડું તોડી અને પર્વતોની માળા તરફ એટલે કે પર્વતો તરફ અદ્રશ્ય થઈ જાય છે અને પછી એવું કહેવામાં આવે છે કે કદાચ એને પેલા દુષ્ટે મારી નાખી હોવી જોઈએ બરાબર અને આમ બોલતા બોલતા તેઓ રડી પડે છે આફ્ટર સમડેઝ અબુમિયાન બ્રોટ અને ધર ગોટ થોડાક દિવસો પછી અબુ મિયાન એક બીજી બકરી ખરીદી લાવ્યા ધીસ વન સોરી ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી વાઇટ ઇઝ સ્નો હેડ ટુ હોર્ન લિટર હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ હવે આજે બીજી અન્ય બકરી લાવ્યા હતા એ બકરીનું હવે આપણને નિરૂપણ કરવામાં આવ્યું છે કે એને 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 ડિસ્ક્રાઈબ કરવામાં આવ્યું છે કે કેવી હતી કેવી છે તો કે જે ક્યાં નવી બકરી રૂપાળી બરફ જેવી સફેદ બે નાની સિંગડાઓવાળી અને સુંદર તેજસ્વી લાલ આંખોવાળી હતી હવે આટલાથી ઇમેજિન કરો કે કેટલી સરસ મજાનું બકરું હશે એ બકરી કેટલી સરસ મજાની હશે એકદમ રૂપાળી બરફ જેવી સફેદ એટલે કે બિલકુલ વ્હાઇટ એમ એકદમ બરફ જેવી સફેદ બે નાના સિંગડાઓવાળી બે નાના નાના સિંગડાઓ હતા એને અને સુંદર તેજસ્વી લાલ આંખો અને આંખો એની કેવી હતી સુંદર મજાની લાલ આંખો હતી ઇમેજિન કરો કેમ કેવી સરસ મજાની બકરી હશે આઈ વિલ કોલ યુ ચાંદની કેરઝિંગ હર સોફ્ટ ફોર હી સેડ હું તને ચાંદની ગઈને બોલાવીશ તેના સુવાળા ચામડી પરના રૂવાટીને પંપાળતા તેમણે કહ્યું વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા પિયર્ડ એક સુંદર સવારે પોતાના પાડોશી ગોવિંદા આવે છે એટલે કે એમને મળે છે હી સો અબુ મિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર અને એમને જોયું કે અબુ મિયાને પોતાના એકના એક કુટુંબના સભ્ય સાથે વાત કરતા હતા હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી હાઉસ લાઈફના અને હવે કહે છે ગોવિંદા શું કહે છે કે હે અબુ ચાચા એટલે આપણે એને કયા અર્થમાં લઈએ કે શું કહે ને આપણે કે ઓ અબુ ચાચા એમ બરાબર છે અરે અબુચાચા એવા અર્થમાં પણ લઈ શકીએ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા શું કે છે હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદા એટલે કે ગોવિંદ હું સૌથી ખુશ વ્યક્તિ છું કેમ તો કે ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાંટ લીવ વિદાઉટ હર તે મને ખૂબ જ ચાહે છે એટલે કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તેના વગર જીવી શકું તેમ નથી અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય અબુ ચાચાના આનંદનો પાર ન રહ્યો આવું કહેતા કહેતા શું કહે છે કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે અને હું એને ખૂબ પ્રેમ કરું છું અને તે પણ મને ખૂબ પ્રેમ કરે છે અને તેના વગર હું રહી ન શકું પછી આગળ કે છે બટ વોટ વર યુ ચેલિંગ હર આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ હવે આ વાક્ય કોણ બોલ્યું ગોવિંદા બોલ્યો શું કે છે પણ તમે એને શું કહી રહ્યા હતા મેં જોયું કે તમે તમારા પ્રિયજન સાથે વાત કરતા હતા ઓસ આઈ વોઝ ટેલિંગ અ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ થ્રસ્ટી તીટ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ અરે હા હું તેણીને પર્વત પરના પેલા લોહી તરસ્યા તે દુષ્ટના જળબાઓમાં કલુઆના દુઃખદ અંતની વાત કહેતો હતો એટલે કે જે મારી આગળની જે બકરી હતી કલુઆ એ કેવી રીતના મૃત્યુ પામી એને એને પેલો કેવી રીતના દુષ્ટ જે લોહી પીતો એટલે કે લોહીનો જે તર્સ્ય જે દુષ્ટ વ્યક્તિ પેલો દુષ્ટ હતો એને કેવી રીતના લઈ ગયો એના એ કલુઆના દુઃખના દુઃખના અંતની વાત કહેતો હતો પછી આગળ કે છે અબૂમિયા રિપ્લાયડાને આમ અબુમિયા જવાબ આપીએ છીએ પછી કહે છે બટ

આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક દિસ ગોવિંદાએ કહ્યું અબુ ચાચા આ રીતે તમને જોઈને હું ખૂબ ખુશ થયો છું આઈ એમ શ્યોર ચાંદની બિલ કંપની યુ સ્ટીલ યોર લાસ્ટ બ્રિથ મને મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે જ રહેશે સમ સમયર્સ પાસ્ટ કેટલાક વર્ષો પસાર થયા હવે આમને આમ એની એના નવા નવી બકરી લાવ્યો તો એની સાથે કેટલાક વર્ષો પસાર થઈ જાય છે ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ ચાંદનીને પર્વત માટે આકર્ષણ થવા લાગ્યું એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ ને દરેક સવારે તે હળવા સૂર્યના કિરણોથી ચમકતા પર્વતની ટોચને જોયા કરતી હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર સી થોટ અને તે મનોમન વિચારતી આ પર્વતો કેટલા સુંદર છે હે ને હવે ચાંદનીને એ તરફ જવા માટે ના પાડી હતી આબુ ચાચાએ પણ ચાંદનીને એ પર્વતો એટલા સુંદર લાગતા હતા સવારમાં તમે આપણે ખબર આમ સરસ મજાના આમ આમ ટેક આમ ગામડાની અંદર હોઈએ અને કેટલું સરસ મજાનું સીનરી આપણને જોવા મળે આમ ખેતર હોય ખેતરની પેલી બાજુ આમ નજર દોડાવીએ તો પર્વતો ડુંગરો હોય ડુંગરોની વચ્ચેથી જ્યારે સૂર્ય આમ નીકળે ત્યારે કેટલું સરસ મજાનું આમ એ દ્રશ્ય લાગે તો ચાંદની પણ આ બધા દ્રશ્ય જોઈ જોઈને ખૂબ આકર્ષિત થતી હતી અને અને વિચારતી હતી કે આ પર્વતો કેટલા સુંદર છે એન્ડ હાવ રિફ્રેશિંગ ઇઝ ધ ધેટ બ્લોઝ થ્રુ ધેમ અને તેમાંથી વહેતો પવન એ કેટલો તાજગી ભર્યો છે આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ મારે પેલા લીલા ખેતરોની વચ્ચે દોડવું જ જોઈએ પછી સી રેન ટાવર ધ હિલ્સ આટલું વિચારતા તે ટેકરીઓ તરફ દોડી બટ સ્ટોપ વિથ અ જોબ પરંતુ એક આંચકા સાથે અટકી ગઈ કેમ આંચકો લાગ્યો તેનું રીઝન છે ધેર વોઝ અ ઉન્ડર ને તેની ગરદન પરથી એક દોરડું હતું એન્ડ સી હેટેડ ઈટ મોસ્ટ અને તેણીની તેને સૌથી વધુ નફરત કરતી હતી પેલું આપણે બકરીને બાંધ્યું ને ગળામાં દોડું બાંધીને પછી ખૂટે બાંધીએ બરાબર તો જ્યારે એને હિલ તરફ દોડવા જવાની કોશિશ કરી હતી તો એકદમ દોડવા જતી હતી ને સડનલી તે ઊભી રહી જાય છે કેમ કારણ કે જોરથી આંચકો આવે છે ને આંચકો શેનો હોય છે તો કે પેલા ખૂટેથી બાંધેલી જે દોરી હોય છે ને ગળાઓ સુધી એનો આંચકો આવે છે અને ત્યાં ઊભી રહી જાય છે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ સમય જતાં ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ દાણાને ખાવાનું બંધ કરી દીધું બરાબર ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ અને વધુમાં તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ હવે રસ રહ્યો નહીં સી લોસ્ટર વેરી થીન તેની ભૂખ હવે ગુમ થઈ ગઈ હતી અને તે દિવસે ને દિવસે પાતળી થઈ ગઈ એટલે હવે ખાવાનું બંધ કરતો ભૂખ ન લાગે ખાવાનું બંધ થઈ જાય એટલે આપણું શરીર શું તો કે સુકાઈ જાય એ દિવસે ને દિવસે પાતળી થતી જતી

એકવાર જો કોઈ વસ્તુની અંદર આપણને આમ એ થઈ જાય ને ઇન્ટરેસ્ટ પડી જાય ને કે મારા આ વસ્તુ જોઈએ જ છે અને કદાચ એ વસ્તુ આપણને ન મળે ને તો આપણે બિલકુલ નિરાશ થઈ જઈએ ખાવા પીવાનું આપણે બંધ કરી દઈએ છીએ બરાબર છે ચાંદનીએ પણ કંઈક એવું જ કર્યું છે કે એને પેલા જે હિલ હતા એટલે કે જે પેલા પર્વતો હતા એના તરફ એ ખૂબ આકર્ષાય છે અને એને એવી જ ઈચ્છા થઈ ગઈ છે કે ભાઈ મારે હવે પર્વતો તરફ જવું જ છે ને ત્યાંના જે ઘાસના મેદાનો છે ને એની અંદર રમવું જ છે મારે પણ એ જઈ શકતી ન હતી એટલે હવે તેને ખાવાનું પણ ભાવતું ન હતું એટલે કે તેની ભૂખ મરી ગઈ હતી અને દિવસે દિવસે તે પાછળે થતી ગઈ હતી અને તેને જોઈ જોઈને પોતાનો આપણી ભાષામાં કહીએ તો પોતાનો જીવે એ બાળ્યા કરતી હતી અબુ ખાન ગુડ સેન્સ ધ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની અબુ ખાનને સમજણ પડી ગઈ કે પોતાની વાલી ચાંદની સાથે સુ બની રહ્યું હતું હિ પુસ્ટ હર ઇન્ટુ અ સ્મોલ હર્ટ એન્ડ સટ ધ ડોર તેમણે તેને એક નાનકડી ઝુંપડીમાં ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો હવે જો પેરેન્ટ્સ હોય ને પેરેન્ટ્સને ખબર પડી જાય કે ભાઈ આ સેની જીદ કરી લો આપણે પણ કોઈક વસ્તુની માની લો કે જીદ કરતા હોઈએ ને હે ને દાખલા તરીકે ઘણીવાર આપણા બધાની તમારી સાથે પણ થયું હશે મારી સાથે પણ થયું હશે કે આપણે કોઈક વસ્તુની માગણી કરી હોય આપણા પેરેન્ટ્સ એ વસ્તુની આપણને એ માગણીને પૂર્ણ નથી કરતા તો આપણે તે દિવસે આપણા અવાજમાં આમ ચેન્જીસ આવી જશે આપણા બિહેવમાં ચેન્જીસ આવી જશે બરાબર છે આપણને કંઈક પ્રશ્ન પૂછવામાં આવે ને હવ આમ હો એવી રીતના આપણે આન્સર આપીશું જમવામાં આપણે નહીં જમીએ અથવા તો ઓછું જમીશું તો આ બધા જે સિમ્ટમ્સ છે ને આ બધા લક્ષણો એ આપણા આપણા પેરેન્ટ્સને તૈયારીમાં ખબર પડી જાય એટલે એમને ખ્યાલ આવી જાય કે ભાઈ યસ આને કંઈક વાતનું દુઃખ લાગ્યું છે આને કંઈક વાતનું ખોટું લાગ્યું છે બરાબર હવે અહીંયા આબુ ખાનને પણ એ બધી માહિતી થઈ આમ ખ્યાલ આવી જ ગયો હતો કે ભાઈ પ્રોબ્લેમ શું થયો છે એટલે એણે શું કર્યું તો કે સીધી ચાંદનીને ઉઠાવી અને એક નાનકડી ઝૂંપડીમાં ધકેલી અને દરવાજો બંધ કરી દે છે ના આપણી સાથે પણ થાય ને આપણે વધારે પડતા જીત કરીએ તો આપણા પણ આપણને બાથરૂમમાં બંધ કરી હશે અથવા તો રૂમમાં બંધ કરી હશે તમારું તો ખબર બાકી મને સો ટકા કરેલો જ છે ઓકે પછી આગળ આગળ કહે છે બટ ફોર ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક પરંતુ પાછળ આપેલી એક નાની બારીને તેઓ બંધ કરવાનું ભૂલી ગયા આગળથી દરવાજો બંધ કરી દીધો પણ એવો ભૂલી ગયા કે ભાઈ પાછળ પણ એક બારી છે પણ એ બંધ કરી નહીં ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ બરાબર અને તે જ રાત્રે ચાંદનીએ પોતાની સ્વતંત્રતા માટે એટલે કે પોતે ભાગી જવા માટે બારીને પોતાનો રસ્તો બનાવી લીધો એને ખબર પડી કે યસ ચાલો બારી છે ને બારીમાંથી હવે આપણે કૂદીને વયા જઈએ નીકળી જઈએ

બરાબર એક સરસ મજાનો એને જ્યાં ટેકરીની ટોચ જ્યારે પહોંચી ગઈ ને ત્યારે ક્ષિતિજની અંદર એટલે ક્ષિતિજ એટલે શું આપણે ખબર દૂરથી આમ જોઈએ ને તો આપણને આકાશ અને ધરતી બંને ભેગા થતા જોવા મળે એને ક્ષિતિજ કહેવાય હોરિઝોન કહેવાય ત્યાંથી એને જોયો કે મોટો પીળો સૂર્ય એકદમ પ્રકાશિત થઈ રહ્યો હતો સી વોઝ ઓવરફ્લો વિથ જોય એન્ડ વન્ડર આનંદ અને આશ્ચર્યમાં તે એકદમ ખુશ થઈ ગઈ હતી એકદમ ગરકાવ થઈ ગઈ હતી ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો તેના પગ નીચેનું લીલું ઘાસ એ પીળું થઈ ગઈ કેમ પીળું થઈ ગયું હતું કારણ કે સૂર્યના પ્રકાશો જ્યારે સવારમાં પડતા હોય ને અને ઘાસ ઉપર તો એ ઘાસ જે લીલા કલરનું હોય ને ગ્રીન કલરનું એનો જે સૂર્યના પ્રકાશના કારણે એકદમ સોનેરી કલરનું આપણને જોવાય છે બરાબર પછી આગળ કહે છે ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ પવન સ્વાગતના આનંદ ગીતો ગાતો હતો ચાંદની ફેલ્ટી સીવર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપ્રેસન અને ચાંદનીને લાગતું હતું કે જાણે કે તે પોતાની માતાને વર્ષોના વીર પછી મળી રહી છે એટલો આનંદ થતો હતો કે જાણે પોતાની માતાને ઘણા વર્ષો પછી મળી રહી હતી એટલો એને ત્યાં પહોંચીને જગ્યા પર પહોંચીને એટલો આનંદ એને થતો હતો એટલા આનંદની લાગણી તે અનુભવતી હતી હાવ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન પ્રિઝન હાઉસ અબુ ખાનના જેલ જેવા ઘર કરતા તો આ બધું કેટલું અલગ હતું હવે એને અબુ ઘર શું લાગતું હતું જેલ લાગતું હતું કેમ કારણ કે એને ત્યાં ફ્રીડમ નહોતી આપણને પણ આના પ્રતિ બહુ સરસ શીખ મળે છે આપણે કદાચ ઘરની અંદર આપણે રહીએ તો અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન આપણા પેરેન્ટ્સ આપણા ઉપર લાગેલા હોય હે આમ નહીં કરવાનું આટલા વાગ્યા સુધી નહીં જાગવાનું હોમવર્ક કરવાનું બજારમાં નહીં જવાનું આ મિત્રોને નહીં મળવાનું પણ જ્યારે આપણે હોસ્ટેલની અંદર જઈએ ને ત્યારે આપણને બધા જ પ્રકારની ફ્રીડમ આઝાદી મળી જાય ત્યારે આપણે હંમેશા આ જ વિચાર કરીએ કે યાર મારા ઘરે તો કેટલા રિસ્ટ્રિક્શન હતા મને તો જેલ જેવું લાગતું હતું અને હોસ્ટેલમાં જઈએ ને ત્યારે આપણને કેવું લાગે હા ચાલો કંઈક સારી જગ્યા પર હું પહોંચી હવે હું મારા મનનો મરજીનો માલિક હવે મારે જે ઈચ્છા હોય હું કરી શકું છું બરાબર છે મિત્રો આ વસ્તુ જીવનમાં ક્યારેય ના થિંક કરતા કેમ કારણ કે એ જે રિસ્ટ્રિક્શન લાગેલા છે ને એ આપણા સુધારા માટે આપણા ભલા માટે લાગેલા છે આ દુનિયાની અંદર જે ક્રાઈમ થાય છે ને જેટલા બી ક્રિમિનલ્સ છે ને એમના જો પેરેન્ટ્સ એ રિસ્ટ્રિક્શન રાખ્યા હોત અથવા તો રિસ્ટ્રિક્શન તો હતા પણ જો એમને રિસ્ટ્રિક્શનમાં રહ્યા હોત તો કદાચ એ લોકો ક્રિમિનલ ના બનત બરાબર આપણા પર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન આપણા મા બાપ નાખી દે છે તો આપણને સારું એમ લાગે કે યાર આ શું છે યાર વારે ઘડી મારા પપ્પા મમ્મી મને હેરાન કર કર કરે પણ એ આપણા ભલા માટે છે બરાબર છે અને એકવાર જો તમે એમના કયામાં રહેશો એમના સંસ્કારમાં રહેશો મિત્રો તો તમારું લાઈફ જે તમારું જીવન છે ને સફળ બની જશે બરાબર છે પછી આગળ જોઈએ જો રિસ્ટ્રિક્શનમાં ન રહીએ ને તો કેવી હાલત એની અંદર બતાવવામાં આવી છે આગળ જોઈએ ધેટ ડે સી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ તે દિવસે તેણે કૂદકા માર્યા રમી અને ચારે બાજુએ ચરી એટલે કે આ બધું ચરી પણ ખરી શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તેણી દુનિયાની ઊંચાઈએ હતી ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ અને તે ચાંદનીના જીવનનો સૌથી સુખદ દિવસ હતો આ બધું એને ફીલ થતું હતું હા કે ભાઈ હવે તો હું દુનિયાની ટોપ ઉપર પહોંચી ગઈ અને મારા જીવનનો સૌથી સુખીમાં સુખી દિવસ એટલે કે આ અને ખુશીનો દિવસ છે આ આવું બધું તે વિચારવા લાગી હવે ધ સનડીસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ સૂર્ય પહાડોની પાછળ અદ્રશ્ય થઈ ગયું સુંદ ડાર્કનેસ કવર ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ તરત જ અંધકાર ઘાસ ફૂલો અને વૃક્ષોને ઘેરી વળ્યા એટલે અંધારું થઈ ગયું હતું ને તો એની અંદર ઘાસ પણ અદ્રશ્ય થઈ ગયું ફૂલો પણ અદ્રશ્ય થઈ ગયા અને વૃક્ષો પણ અદ્રશ્ય થઈ ગયા ઇટ વોઝ સોરી ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ પવન ફૂકાન તો બંધ થઈ ગયો

સ્કેડ અને ચાંદની ગભરાઈ ગઈ હવે આપણે પણ હોઈએ મિત્રો બરાબર એકદમ દિવસ દરમિયાન હોઈએ જંગલની અંદર અને રાત્રે શું હાલત થાય તો કે એકદમ વાતાવરણ શાંત થઈ જાય સૂર્ય અસ્મી જાય બિલકુલ અંધારું થઈ જાય કશું જ ના જોવાય આપણને અને એક વૃક્ષના બખોલમાંથી ગોવળનો ગૂ ઘૂ કરવાનો અવાજ આવતો હોય કેવું લાગે આપણને એ દ્રશ્ય એકદમ વિહામણું એકદમ ડરામણું દ્રશ્ય લાગે અને ચાંદની ફેલ્ટ સ્કેડ અને આ બધું દ્રશ્ય જોઈને ચાંદની પણ શું થઈ ગઈ એકદમ ગભરાઈ ગઈ ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય દૂરના આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો એટલે કે ફૂલ મૂન એટલે કે પૂનમનો ચંદ્ર ઉગ્યો હતો ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ સાફ્ટીથ મૂવિંગ સ્લોલી ટાવરઝર અને એના અજવાળામાં એટલે કે તેના પ્રકાશમાં ચાંદનીને બે ચલક ચલકતી ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત જોયા જે ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહ્યા હતા ધ ડેવિલ બોસ નોટ ઇન અ હરી દુષ્ટને કોઈ પણ ઉતાવળ ન હતી ન્યૂ ધેટ ગોટ વોઝ ફૂડ તે જાણતો હતો કે આ બકરી પણ તેનો ખોરાક હતો ધ વુલ્ફ એન્ડ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર હવે વરુ અને બકરીએ એકબીજા સાથે પોતાના માથા ભીડાવ્યા એટલે કે જેમ આપણે ઉપર ચિત્રમાં તમે જોઈ શકો છો એવી રીતના એકબીજા સાથે માથા ચોંટાડી દે છે હી વોઝ બિગ એન્ડ વેર એઝ સી સ્મોલ બટ નોટ વીક તે મોટો હતો એટલે કોણ હતો કે વરુ મોટો હતો અને એકદમ ક્રૂર પણ જોવાતો હતો એકદમ ક્રૂર પણ લાગતો હતો પણ જ્યારે બકરી એટલે કે તે બકરી નાની હતી પણ નબળી ન હતી ઓકે નબળી એટલે કયા સેન્સની અંદર કે છે નબળી તો કે ભલે પેલો બરુ એનાથી મોટો અને તાકતવર ને કદાવદાર હતો પણ બકરી એનાથી નાની હતી પણ નબળી ન હતી એટલે નબળી એટલે કે તે વીક ન હતી એની સામે તે ડટી રહી ઊભી રહી ચાંદની સ્ટુડ ફોર્મ ઓન હર લેગ્સ હેડ સ્લાઇડલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોન્સ એમ્ડ એટ ધ ડેવિલ ચાંદની પોતાના પગ ઉપર દ્રઢતાથી એકદમ નિશ્ચયતાથી ડર્યા વગર ઊભી રહી પોતાનું માથું જરાક નમાવેલું રાખ્યું ઝુકેલું રાખ્યું અને તેના મજબૂત શિંગડા એ દુષ્ટની સામે નિશાન સાધેલા એટલે કે જાણે હુમલો કરવાની તૈયાર હોય ને એવી રીતના પોતાનું માથું નીચું કરી અને શિંગડા એની સામે રાખેલા એણે પછી આગળ કહે છે શી લુક લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અક્રુઅલ એન એમી તેણી એક બહાદુર સૈનિક જેવી દેખાતી હતી કે જે પોતાના ક્રૂર દુશ્મન સામે લડવા તૈયાર હતી જો અહીંયા મિત્રો એની હિંમતની વાત છે મેં તમને આગળ કહ્યું હતું હે ને હિંમત હારજો પણ હિંમત સોરી હિંમત હિંમતથી હારજો પણ હિંમત ન હારતા એને ચાંદનીને ખબર હતી કે ભાઈ સામેવાળો વ્યક્તિ જે વરુ જે મારા કરતા સ્ટ્રોંગ છે ઘાતક જે દુષ્ટ છે છતાં પણ તે ડરી નહીં નિડરતાથી ત્યાં ને ત્યાં શું કરી ઊભી રહી અને એની સામે લડવા માટે તૈયાર થઈ ગઈ ને એવી રીતના આપણને લાગતું હતું કે જાણે એક સૈનિક દુશ્મની સામે લડવા માટે ઊભો હોય હવે ધ ફ્લાઇટ સોરી ધ ફાઇટ બિગન લડાઈ શરૂ થઈ ગઈ ઇટ વેન્ટ ઓન ધ થ્રુ ધ નાઇટ અને તે રાત દરમિયાન ચાલુ રહી એટલે કે આખી રાતની લડાઈ હતી ધ મૂન બિગન ટુ ગ્રો

ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની ઓન ધ ગ્રાઉન્ડ અને સૂર્યના પહેલા કિરણ ઉપર પડેલી જોઈએ એટલે કે જેવો સૂર્યનો પહેલો કિરણ પડે છે તો જોવા મળે છે કે ચાંદની જમીન પર પડી ગઈ હતી ચાંદની સોરી સી વોઝ કમ્પ્લીટલી સોફ્ટ ઇન બ્લડ તેણીની સંપૂર્ણ પહેણ લોહીથી ભીંજાઈ ગઈ હતી ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર અને વરુ થાકેલું અને અર્ધ નિદ્રામાં બકરીને ખાવા ખાઈ જવા તૈયાર હતું હવે બિલકુલ બિચારી તો મૃત્યુ પામી હતી હવે વરુ બિલકુલ થાકેલું હતું નિંદ્રામાં હતું પણ છતાં પણ તેને ખાવામાં શું હતું તે તૈયાર હતું

બીજું કોણ મોટા ભાગના બીજા જાહેર કર્યું કે ભાઈ વિનર તો કોણ છે તો કે વરુ જ છે હવે અહીંયા આપણે બાબત છે કે જ્યારે આપણે છે ને આમ કોમ્પિટિશન થાય અથવા તો ડિબેટ થાય અથવા તો આવી કોઈ લડાઈ થાય ને તો જે જીતી જાય ને અથવા તો જે માની લો કે જે જીવંત રહી જાય ને એને આપણે શું ગણીએ છીએ કે ભાઈ એ વિનર છે પણ સામેવાળો જે હારી ગયો એની આપણે હિંમતની ક્યારેય વાત નથી કરતા કે ચાંદની ભલે નબળી હતી મતલબ નબળી ન હતી ભલે નાની હતી વરુ કરતા પણ એ એ જીતેલી કેમ કહેવાય કારણ કે એને હિંમતથી લડીએ એની સામે ડાયરેક્ટ એને નથી કહી દીધું કે હા ભાઈ મને આઈન ખાઈ જા ના એની સાથે મુકાબલો કર્યો અને એ મુકાબલો આખી રાત ચાલ્યો અને પછી એ ના છૂટકે એને મૃત્યુ એ મૃત્યુ થઈ બાકી હિંમત નથી હારી બરાબર છે તો અહીંયા બધા એવું જ જાહેર કરી દે છે કે ભાઈ વરુ જ જીત્યો ને બીજું કોણ જીત્યું પણ અહીંયા એક ટર્નિંગ પોઈન્ટ આવે છે શું છે નો સેરા વાઇઝ વોલ્ડ બર્ડ ના એક ડાયા વૃદ્ધ પક્ષીએ કહ્યું ચાંદની ઇઝ ધ વિનર ચાંદની એ વિજેતા છે આઈ હેવ નેવર સીન સચ ફ્રીડમ ફાઇટર કે મેં કદી આવી બહાદુર સ્વતંત્ર સેનાની જોઈ નથી એટલે કે ચાંદની જે રીતના લડી જે રીતના પોતાની સ્વતંત્ર સેનાની જેમ જે રીતના લડીને એના જેવી મેં અન્ય કોઈ સ્વતંત્ર સેનાની જોઈ નથી એટલે મારા હિસાબે તો ખરેખર જે વિનર છે એ કોણ છે તો કે ચાંદની જ છે અને ખરેખર મિત્રો આપણી દ્રષ્ટિમાં પણ ખરેખર વિનર કોણ કહેવાય ચાંદની જ કહેવાય બરાબર એ ભલે નાની હતી એકદમ એ બકરી હતી પણ એ એ હિંમતથી લડી એ મોટી વાત છે બરાબર અને એટલે જ આપણે કહીએ છીએ કે હિંમતથી હારી જવું પણ હિંમત ના હારી એને ચાંદીને લાસ્ટ બ્રિથ સુધી પોતાના જીવનના અંતના અંત છેલ્લા શ્વાસ સુધી તે એની સાથે વરુ સાથે લડે છે એટલા માટે જ આપણે વિનર તરીકે વરુને નહીં પણ ચાંદનીને ઓળખીએ છીએ મિત્રો તો આ સાથે અહીં આપણે આપણો યુનિટ આ પૂર્ણ કરીએ છીએ ફરીથી નેક્સ્ટ યુનિટમાં આપણે એક નવા ટોપિક સાથે એક નવા ઉમંગ સાથે એક નવી આશા સાથે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર સ્ટે સેફ સ્ટે હોમ બાય